નમસ્કાર દર્શક મિત્રો, આજના ન્યૂઝ ફોકસમાં હું ભૈરવી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હુદહુદને કારણે વેરવિખેર થયેલા વિશાખાપટ્ટનમની વડાપ્રધાને લીધી મુલાકાત. ઓરિસ્સાના અસરગ્રસ્ત વિસ્તારોનું પણ કર્યું હવાઈ નિરીક્ષણ. પુનઃનિર્માણ માટે નરેન્દ્ર મોદીએ કરી 1000 કરોડની કેન્દ્રીય સહાયની જાહેરાત. આવતીકાલે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન, મોદી લહેર કસોટીની એરણ પર. 19 ઓક્ટોબરે પરિણામ, વહીવટીતંત્ર સજ્જ, સલામતીનો લોખંડી બંદોબસ્ત. કાશ્મીરને ધરાર આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની પાકિસ્તાનની વિનંતી ફગાવતું યુએન. મોંઘવારીમાં નોંધાયો ઘટાડો. જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર છેલ્લા 5 વર્ષના ન્યૂનતમ સ્તરે. અને પંચાયતી રાજ સંસ્થાની ચૂંટણીના પરિણામો જાહેર. અમદાવાદના કાંકરિયા વોર્ડની બેઠક જાળવી રાખતું ભાજપ, પરિણામ પોતાની તરફેણમાં આવ્યું હોવાનો ભાજપ કોંગ્રેસનો દાવો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હુદહુદ વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત થયેલા વિશાખાપટ્ટનમની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ વિશાખાપટ્ટનમ માટે 1000 કરોડની સહાયની જાહેરાત કરી હતી. ઉપરાંત ગંભીર રીતે ઘવાયેલા લોકો માટે 50,000 તેમજ મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. વિશાખાપટ્ટનમ હવાઈ મથકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ નરસિમ્હન, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ આવકાર્યા હતા. પ્રધાનમંત્રીએ ગઈકાલે પણ હુદહુદ ચક્રવાત બાદ આંધ્ર અને ઓરિસ્સામાં ચાલી રહેલ રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરવા દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે હુદહુદ વાવાઝોડા દરમિયાન 200 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને વિશાખાપટ્ટનમમાં વ્યાપક નુકસાન કર્યું છે. ભારત સરકાર કી તરફ સે એક ઇન્ટ્રીમ આસિસ્ટન્ટ કે રૂપ મે 1000 કરોડ રૂપિયા ભારત સરકાર સે તરફ થી દેને કી મે ઘોષણા કરતા હું ઓર તુરંત સર્વે હોને કે બાદ આગે ભી ભારત સરકાર આંધ્ર કે સાથ વાયજાગ કે સાથ પૂરી તરહ સાથ રહે કરકે ઇન સમસ્યાઓ સે બહાર નિકલને કે લિયે જો ભી આવશ્યકતા હોગા ઉસકો પૂરા કરેંગે. જિન લોગો ને અપના જીવન ખો દિયા હૈ, જિનકી મૃત્યુ હુઈ હૈ, ઉનકો પ્રધાનમંત્રી રાહત કોષ સે 2 લાખ રૂપિયા और जिनको इंजरी हुई है उनको 50,000 रूपया भी भारत सरकार में प्रधानमंत्री राहत कोष से हम दे देंगे. ધરખમ ચૂંટણી પ્રચાર અને રેલીઓ બાદ હવે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે આવતીકાલે ઈવીએમમાં જનાદેશ આવી જશે. જોઈએ એક અહેવાલ. બહુચર્ચિત અને કટ્ટર મુકાબલાવાળી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા માટે આવતીકાલે મતદાન યોજાશે. તટસ્થ અને નિષ્પક્ષ માહોલમાં મતદાન યોજવા મહારાષ્ટ્ર અને હરિયાણામાં બધી તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે આ વખતે મુખ્યત્વે 5 પક્ષો મેદાનમાં છે. મહારાષ્ટ્રની ગાદી ગ્રહણ કરવા દિગ્ગજોએ પ્રચારમાં ઝંપલાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સભાઓ ગજવી હતી તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રચારમાં કોઈ કચાશ છોડી નહોતી. આ વખતે કોંગ્રેસે સૌથી વધુ 287 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે ભાજપે 257, શિવસેનાએ 282, એનસીપીએ 278 અને મનસે 219 ઉમેદવારોને ઉતાર્યા છે. હરિયાણા વિધાનસભા માટે બહુકોણીય મુકાબલો થવા જઈ રહ્યો છે. 90 બેઠકોવાળી વિધાનસભા માટે સત્તારૂઢ કોંગ્રેસ ઉપરાંત ભાજપ, આઈએનએલડી અને હરિયાણા જનહિત કોંગ્રેસ વચ્ચે ટક્કર જામી છે. હરિયાણામાં પણ ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી અને અધ્યક્ષ અમિત શાહે રેલીઓ યોજી હતી તો હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા તેમજ રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ તરફથી પ્રચાર કર્યો હતો. 10 વર્ષની જેલવાસની સજા મેળવી ચૂકેલા લોકદળના નેતા ઓમપ્રકાશ ચૌટાલા પણ જામીન લઈને પ્રચારમાં ઉતરતા વિવાદ છેડાયો હતો. હરિયાણામાં લગભગ 1,63,00,000 મતદાતાઓ આવતીકાલે મતાધિકારનો ઉપયોગ કરશે. હરિયાણામાં 16,357 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પ્રધાનમંત્રીએ 37, અમિત શાહે 40,
तो राहुल गांधीए 20 जेटली सभाओ योजी हती। त्यारे हवे जनादेश कोनी तरफ ढळशे ए रविवारे खबर पड़शे। दूरदर्शन समाचार अमदावाद। चोर कोटवाळने दंडे तेम पाकिस्तानने संयुक्त राष्ट्रसंघमां भारत पाकिस्तान जम्मु काश्मीरनो मुद्दो उछाळ्यो हतो। जो कि संयुक्त राष्ट्रसंघ द्वारा बंने देशोने वातचीत द्वारा ज आ मुद्दो उकेलवा जणावायुं हतुं। आ मुद्दे पाकिस्तानने भारते फरी टकोर करीने शिमला करारनुं पालन करवानी सलाह आपी छे। विदेश मंत्रालयना प्रवक्ता सैयद अकबरुद्दीने जणाव्युं हतुं कि पाकिस्तान बंने देशो वच्चे नक्की करवामां आवेली व्यवस्थानुं पालन करे। काश्मीर मुद्दे संयुक्त राष्ट्रसंघना आ निर्णयने भारतना तमाम राजकीय पक्षोए आवकार्यो छे। Have agreed to. That is the framework agreed under the Simla Agreement and the Lahore Declaration. पाकिस्तान को एक बात अच्छी तरह से समझना चाहिए। आज वो अपनी हरकतों की वजह से पूरी दुनिया में अलग थलग पड़ता जा रहा है। जो पाकिस्तान के अंदरूनी राजनीतिक स्थिति है उससे लोगों का ध्यान हटाने के लिए पाकिस्तानियों का, वहाँ के अवाम का, और दूसरी तरफ अंतर्राष्ट्रीय मंच पर इसको ले जाने की कोशिश है। तीसरे पक्ष या तीसरे देश का इसमें कश्मीर के मामले में हस्तक्षेप करने की कोई आवश्यकता नहीं है। ये सिर्फ इंडिया और पाकिस्तान के बीच में है और इंडिया पाकिस्तान के बीच में रहेगा और रहना चाहिए। अफगानिस्तान में संयुक्त राष्ट्र मिशन हेठ फरज बजावी रहेला भारतना पुलिस अधिकारी शक्ति देवी ने यूएन में शांति रक्षक पुरस्कार 2014 सन्मानवामां आव्या छे। जम्मू काश्मीरना पुलिस निरीक्षक शक्ति देवी ने तेमनी अफगानिस्तान में फरज दरमियान मेळवेली सिद्धिओ तेमज यौन अने लिंग आधारित हिंसा पीड़ितोनी मदद करवा माटे विश्व एकमनी पुलिस शाखाए शांति रक्षक पुरस्कार 2014 सन्मान्या छे। दिल्लीनी एक अदालते धोळाकुवा सामूहिक दुष्कर्म केसमां 5 आरोपीओने दोषित ठेरव्या छे। आरोपीओने 17 ऑक्टोबरे सजा संभळावामां आवशे। अत्रे ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં દિલ્હીની એક બીપીઓ એક્ઝિક્યુટિવનું આરોપીઓએ અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। सूचना ने प्रसारण तेमज संसदीय बाबतोना मंत्री प्रकाश जावड़ेकरे सांसदों ने श्रेष्ठ आचरण करवा आह्वान कर्यु छे। गोवा में सचेतक सम्मेलनना समापन में बोलता प्रकाश जावड़ेकरे जणाव्यु हतुं के नागरिकों पोताना प्रतिनिधिओ पासे सारा आचरणनी अपेक्षा राखे छे। समाज एक हमसे अपेक्षा कर रहा है, दरवाजे पर खटखटा रहा है, उनको हमारा प्रतिनिधि अच्छा होना चाहिए। प्रतिनिधि हमारा अच्छा व्यवहार करे, आचरण करे। लोग ये जानते हैं कि शायद लोग अच्छा व्यवहार नहीं कर रहे, लेकिन उनकी अपेक्षा प्रतिनिधि से सबसे बेस्ट आचरण की होती है। छेल्ला 5 वर्ष बाद जत्थाबंद भावांक मूल्य आधारित फुगावामां घटाडो नोंधवामां आव्यो छे। सरकारी आंकड़ा प्रमाणे फुगावानो दर सप्टेम्बरमां 2.38% थयो छे, जे ऑगस्ट महीनामां 3.74% हतो, ज्यारे सप्टेम्बर 2013માં फुगावानो दर 7.05% हतो। वर्ष 2012થી માંડીને આ વર્ષમાં આ ફુગાવાનો સૌથી નીચો દર છે। સપ્ટેમ્બર મહિનામાં ફળ શાકભાજી અને ખાંડના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે। डीएलएफ ने तेना 6 उच्च अधिकारियों पर सेबीए लगावेल प्रतिबंधना कारणे शेरबजार में शुरुआती कारोबार में मंदी जोवा मळी हती। जो कि आंतरराष्ट्रीय स्तरे सतत घटी रहेला क्रूड ऑइलना भावना पगले देश में पण पेट्रोल डीजलना भाव घटशे तेवा आशावाद वच्चे बपोर बाद आवेल आक्रमक लेवालीना पगले शेरबजार में फरी तेजी जोवा मळी हती। जो कि अंते सेंसेक्स 35 घटाड़ा साथ 26,349 स्तरे बंद रह्यो हतो। निफ्टी में पण 20 घटाड़ो नोंधायो हतो। डीएलएफમાં પડેલ 1,68,00,000થી વધુના સોદાના પગલે આ શેર લગભગ 28% જેટલો ઘટ્યો હતો। દર્શક મિત્રો, આજે ચર્ચા કરવા સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અર્થશાસ્ત્રી અસીમભાઈ મહેતા। અસીમભાઈ નમસ્તે। અસીમભાઈ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી 4 વર્ષના તળિયે આવી ગયા છે। ક્રૂડનો આ ભાવ ઘટાડાને આપ સ્થિર માનો છો ખરા? આપણે અત્યારે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ એક સમયે 140થી જશે કે 120 થશે એવી એક અપેક્ષા જોવાતી હતી। ખાસ જે ઇરાકનું સંકટ હતું અને આઈએસઆઈએસનું જે એટેક હતા એ પછી,
परंतु ए पछी जे वर्ल्ड में जे डेवलपमेंट थया कारण के अत्यारे जे परिस्थिति वर्ल्ड लेवले छे एमा मुख्य कारण क्रूड नु जे प्रोडक्शन छे खासू वधेलू छे। बीजी बाजू यूरोपना कंट्रीज में एक रिसेशन ना कारणोसर डिमांड में सतत घटाड़ो थयो छे। त्रीजी वस्तु ए छे जे महत्वनी वस्तु ए छे के अमेरिका पोते जे सेल ऑइल एक्सप्लोरेशन करे छे के जे एक नवी पद्धति छे जेनाथी प्रोडक्शन वधी रह्यु छे। एटले आजे 1970 पछी पहली वार एवुं बने छे के अमेरिका हाईएस्ट लेवलनुं ऑइल प्रोडक्ट प्रोड्यूस करी रही छे। ए संजोगोमां जे मोटी कंट्रीज छे के जे ऑइल कंजम्पशन जेनुं वधारे छे एमना घटाड़ामां एक स्टेग्नन्सी आवी छे। बीजी बाजु एशियामां भारत अने चाइना એનું કન્ઝમ્પશન વધતું ચાલ્યું છે, પરંતુ ઓવરઓલ જે એક નોન ટ્રેડિશનલ કન્ટ્રીઝ કેનેડા ગણો કે રશિયા ગણો આ બધામાં જ્યારે ઓઇલ એક ઇમ્પોર્ટ કરતા હતા એની જગ્યાએ ઓઇલ એક્સપોર્ટ કરતા થઈ ગયા, એટલે ઇન્ટરનેશનલ લેવલે અત્યારે એક ઓઇલમાં ગ્લટ સિચ્યુએશન દેખાઈ રહી છે। અને ટેકનિકલ દ્રષ્ટિએ વાત કરું તો ચાર્ટ તો એવું બતાવે છે કે 70 સુધી જઈ શકે છે, પરંતુ કદાચ એ વધુ વધારે પડતી અપેક્ષા છે। પરંતુ આવનારો સમય એટલે કે આપણે લગભગ 6-7 મહિના માનીએ તો ક્રૂડ લગભગ અત્યારે જે 88થી કરી અને 100ની વચ્ચેના એક રેન્જમાં રહે એવી શક્યતા છે, જે ભારત માટે કદાચ ખૂબ સારા સમાચાર હશે। બરાબર અસીમભાઈ, દેશમાં મોંઘવારી દિવસે દિવસે ઘટી રહી છે એવું આંકડાઓ બતાવે છે, પણ આપને શું લાગે છે કે લોકોના સારા દિવસો આવી રહ્યા છે કે આ આંકડા ફેક છે? સૌપ્રથમ સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો હંમેશા એવું જોવાયું છે કે આપણને રિયલ સેન્સમાં એટલી મોંઘવારીની અસર ઓછી થઈ છે કે નહીં જોવાનું એક અભિગમ રહેતો હોય છે। પરંતુ જે આપી ફિગરની વાત કરી, ફિગર સર્ટનલી સાચી છે, એક એની જે ફોર્મ્યુલા છે વર્લ્ડ હોલસેલ પ્રાઇસ અને રિટેલ પ્રાઇસની ઇન્ડેક્સની વાત છે। પરંતુ એક મહત્ત્વની વસ્તુ એ છે કે જે આપણે અત્યારે ઇન્ફ્લેશનની વાત કરીએ છીએ એ રેટ ઓફ ઇન્ફ્લેશન છે, એટલે ગયા વર્ષનો એક બેઝ યર હંમેશા જ્યારે ઊંચો હોય અને કરંટ યરમાં ઇવન ભાવ થોડા વધ્યા હોય પણ ઓછા રેટે વધ્યા હોય, એટલે એક ગલત ફેમી છે કે ભાવ ઘટ્યા નથી પરંતુ ઘટ્યા છે ઓછા રેટે, એટલે ઇન્ફ્લેશન ચોક્કસ ઘટ્યું છે, મોંઘવારી ચોક્કસ ઘટી છે અને એની પાછળના ઘણા બધા પરિબળો છે। અને મોંઘવારીમાં જે ખાસ કરીને આપણે વાત કરી કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને રિટેલ આ બંનેના કોમ્પોઝિશન અલગ અલગ છે, એકમાં ફૂડ ઇન્ફ્લેશનનું વધારે કોમ્પોઝિશન છે જ્યારે હોલસેલમાં એનું પ્રમાણ ઓછું છે। આ રીતનું એક કોમ્પોઝિશન બનેલું છે, એને ક્યાંક ને ક્યાંક રિવાઇઝ કરવાની પણ ચોક્કસ જરૂર છે અને સરકાર એ બાબતમાં વિચારણા હેઠળ પણ છે કે આનું એક કોમ્પોઝિશન બદલવું જેથી કરીને રિયલ ફિગર આપણને મળે। અસીમભાઈ, ફુગાવામાં થઈ રહેલા ઘટાડાના પગલે વ્યાજ દરોમાં ઘટાડો નહીં કરવાનું વલણ હવે આરબીઆઈ બદલશે ખરી? આપને શું લાગે છે? બહુ મહત્વનો પ્રશ્ન એટલા માટે છે કે અત્યારે જ્યારે પણ ઇન્ફ્લેશનની ફિગર આવે છે ત્યારે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે રિઝર્વ બેંકની પોલિસી સાથે લિંક કરીએ છીએ। રિઝર્વ બેંકની જે પોલિસી છે એક રિઝર્વ બેંક ઓટોનોમસ બોડી છે। આપણે જોયું હશે કે રિઝર્વ બેંકના ગવર્નરનું હમણાં જે અમેરિકામાં સ્ટેટમેન્ટ હતું કે ભારતનો જે ગ્રોથ છે એ અનઇવન છે, અરે અનઇવનના એક સ્ટેટમેન્ટથી એવું માની શકાય કે આવનારા હજી પણ 3-4 મહિના, હું પર્સનલી એવું નથી માનતો કે ડિસેમ્બર 2014 સુધી આપણને રેટમાં ઘટાડો જોવા મળી શકે, કારણ કે આ જે અત્યારે આપણે ઘટાડો જોયો છે એ ઘણા બધા વખત પછી આપણે ઘટાડો જોયો છે। કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં પણ 6.46, વેરેઝ હોલસેલમાં આપણને 2.38, ચોક્કસ આવકારદાયક છે, પરંતુ રિઝર્વ બેંક હું માનું ત્યાં સુધી આ સિચ્યુએશનને હજી પણ 3-4 મહિના મોનિટર કરશે અને એ પછી જે મેજર ડિસિઝન લેશે અને કદાચ ભારતના અર્થતંત્ર માટે યોગ્ય જ ગણાશે, કારણ કે સીધું રેટ ઘટાડીને પછી જો એની ઇન્ફ્લેશન ઉપર અસર આવે તો પાછું કંટ્રોલ કરવું અઘરું પડતું હોય છે। અસીમભાઈ, ક્રૂડ ઓઇલના ઘટતા ભાવની દેશની ફિસ્કલ અને રેવન્યુ ડેફિસિટ પર આપ કેવી અસર જુઓ છો? આ જે ક્રૂડ ઓઇલ છે કે આપણે ટોટલ કન્ઝમ્પશનના લગભગ 75% ઇમ્પોર્ટ કરીએ છીએ અને જ્યારે પણ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે ત્યારે આપણું ઇમ્પોર્ટ બિલ વધતું ચાલુ હોય છે અને સામે આપણો રૂપિયો વીક પડતો હોય છે। આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ તો એક સમયમાં આપણે 110-112ના આસપાસથી ક્રૂડથી આજે આપણે 88 હું નાઇમેક્સ બ્રેન્ડ ક્રૂડની વાત કરું છું, તો અત્યારે આપણું જે ઇમ્પોર્ટ બિલ છે ખાસું ઘટ્યું છે। બીજી બાજુ જે સબસિડી છે, ઓઇલ સબસિડી છે, ઓઇલ સબસિડીમાં મારા એસ્ટિમેટ પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 65,000 કરોડ્સનો આપણને ઘટાડો થયો છે, એટલે ફિઝિકલ ડેફિસિટને ઘટાડશે, કરંટ એકાઉન્ટ ડેફિસિટને પણ ઘટાડવામાં એ ચોક્કસ મદદરૂપ થશે અને સબસિડીનું બર્ડન જે મેઇન સરકારનું છે એમાં ખાસો ઘટાડો થશે અને જો ગ્રોથ આવશે તો આ કદાચ આપણે ગોલ્ડન પીરિયડ કહી શકાય કે લો ઇન્ફ્લેશન અને હાઈ ગ્રોથ જોવાનો એક આપણને સમય કદાચ જોવા મળશે। અસીમભાઈ, દેશના અર્થતંત્ર પર ક્રૂડ ઓઇલના ભાવોની ખૂબ મોટી અસર હંમેશા રહેતી જ હોય છે, આપણે જાણીએ છીએ, ક્રૂડના ભાવો ઘટતા શેરબજારમાં તેની સાનુકૂળ અસર પડશે એવું શું આપ માનો છો? એનું જરા વિસ્તૃત જાણકારી આપશો? શેરબજારનું જે છે અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવ્યું છે અને ઓલવેઝ એક વસ્તુ માનવામાં આવી છે કે જ્યારે પણ ક્રૂડના ભાવ વધતા હોય અને ભારતના અર્થતંત્ર ઉપર સીધી અસર પડે છે, મેં જેમ હમણાં વાત કરી પ્રમાણે ફિસ્કલ ડેફિસિટ હોય,
કે પછી કરંટ એકાઉન્ટ ડેફિસિટ હોય, આ કારણસર રૂપિયાની મુવમેન્ટ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં કરન્સી સામે પડતી હોય છે. સ્ટોક માર્કેટને લાગે વર્ગદાસજી, સ્ટોક માર્કેટ ચોક્કસ આને વેલકમ કરે છે, કારણ કે ભારતના મેક્રોસ જે આજથી 7-8 મહિના પહેલાં આપણે એક વરી હતી કે ઇન્ફ્લેશન વધતું ચાલ્યું છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધારે છે, રૂપિયો વીક પડતો જાય છે, અને ઓવરઓલ જો સિચ્યુએશનની વાત કરીએ તો મોંઘવારી પણ ખૂબ વધારે હતી. આ બધા કારણોમાંથી અત્યારે આપણને થોડી રાહત દેખાઈ રહી છે. ભારતનું અર્થતંત્ર ચોક્કસ સ્ટ્રોંગ બની રહ્યું છે, પરંતુ એક જ જે મહત્ત્વની વસ્તુ મને દેખાઈ રહી છે કે જે ઇન્ટરનેશનલ લેવલે અમેરિકા ગણો, યુરોપ ગણો કે બીજા કન્ટ્રીઝમાં અત્યારે થોડો રિસેશનરી ટ્રેન્ડ છે, અને એફઆઈઆઈ જે ભારતના માર્કેટ ઉપર એક મોટું લિવરેજ ધરાવે છે કે આજે એફઆઈઆઈ 1,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરે તરત આપણા માર્કેટ ઉપર સાનુકૂળ અસર દેખાય છે. આજના દિવસની જો વાત કરું તો આજે એફઆઈઆઈ લગભગ 700 કરોડનું વેચાણ કર્યું છે, એટલે થોડુંક ઇન્ટરનેશનલ જે પ્રવાહો છે એના આપણા માર્કેટ ઉપર પણ અસર રહેતી હોય છે. પરંતુ ચોક્કસ ભારતના અર્થતંત્ર મજબૂત થવાથી મને ડિસેમ્બર ઓનવર્ડ્સનો સમય માર્કેટ માટે ખૂબ સારો લાગે છે. ઇન્વેસ્ટર માટે હું માનું ત્યાં સુધી ગોલ્ડન પીરિયડ છે કે એક જ્યારે માર્કેટ ઘટેલું હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો સડનલી આવનાર સમયમાં મોટું આપણને એક રિટર્ન મળી શકે. અસીમભાઈ, એક અંતિમ ક્વેશ્ચન કે ડોલર સામે રૂપિયાના ભાવમાં ફેરફાર થાય એવું શું આપને લાગે છે? અત્યારે આપણે જોયું હશે કે એક સમયમાં રૂપિયો 66ની આસપાસ પહોંચ્યો હતો, અને એ પછી આપણે અત્યારે નીચામાં લગભગ 59-60ની આસપાસ આવ્યા, પછી અત્યારે 60-61ની આસપાસ સ્ટેબલ છે, 61-62ની આસપાસ છે. જેમ હમણાં આપણે ચર્ચા કરી કે ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ જો ઘટશે તો એના કારણસર આપણું ફોરેન એક્સચેન્જ આઉટગો ઓછું થશે, રૂપિયો ચોક્કસ સ્ટ્રોંગ બની શકશે. પરંતુ જે પ્રમાણે સિનેરિયો છે એ પ્રમાણે આપણો રૂપિયો 60 રૂપિયાથી કરીને 62ની આસપાસની રેન્જમાં રહે એવી શક્યતા છે, જે કદાચ લાંબા ગાળા માટે એક સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે અને માર્કેટ માટે પણ સારું હશે, ઇકોનોમી માટે પણ સારું હશે. બરાબર. અસીભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. 12 ઓક્ટોબરની રોજ પેટાચૂંટણીનું મતદાન થયું હતું. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ્ય પંચાયતની ખાલી પડેલ વિવિધ બેઠકો માટે યોજાયેલા આ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. અમદાવાદ મહાનગરપાલિકાની કાંકરિયા વોર્ડની બેઠક ભાજપે જાળવી રાખી છે. આ ચૂંટણી પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના પક્ષે વધુ બેઠકો મળી હોવાના દાવા કર્યા હતા. નગરપાલિકામાં 3 બેઠકો જે ભાજપની હતી, જે અન્ય પક્ષો પાસે અપક્ષ પાસે ગઈ છે, એ 3 બેઠકોમાં સ્થાનિક કારણો રહેલા છે. ક્યાંક અન્ય સ્થાનિક પેટાચૂંટણીઓના કારણે પણ કોઈને કોઈ સામાજિક સમીકરણ પણ કામ કર્યા હોય, પરંતુ ઇન ટોટો ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 46 બેઠકોની જે ચૂંટણી હતી એમાં હાલની પેટાચૂંટણીમાં 9 બેઠકોમાં ભાજપનો વધારો થયો છે. એટલે કે 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ વધારે પ્રાપ્ત કરી છે જે હતી એના કરતા. મહાનગરપાલિકાની 1 બેઠક અમદાવાદમાં ભારતીય જનતા પક્ષને, નગરપાલિકાની કુલ બેઠકો જે ચૂંટણી યોજાયેલી હતી તે 13 બેઠકો પૈકી 7 બેઠકો ભારતીય જનતા પક્ષને, 6 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને, જિલ્લા પંચાયતની તમામ 4 બેઠકો ભારતીય જનતા પક્ષને, અને તાલુકા પંચાયતની 29 બેઠકોની પેટાચૂંટણીમાં 22 બેઠકો ભારતીય જનતા પક્ષને અને 6 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ફાળે ગયેલી છે. મિત્રો, દરેક શહેરોમાં રસ્તા પર રખડતા કૂતરાઓ જોવા મળતા જ હોય છે, ત્યારે કયા વિસ્તારમાં કેટલા કૂતરાઓ છે તે જાણવાનો એક પ્રયત્ન કર્યો છે વડોદરા મહાનગરપાલિકાએ. કૂતરાઓની વસ્તી ગણતરીનો એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જોઈએ એક અહેવાલ. માં રખડતા કૂતરાઓની સમસ્યા ઠેર ઠેર જોવા મળતી હોય છે. રખડતા કૂતરા ક્યારેક લોકો માટે હાનિ કરતા પણ સાબિત થાય છે, ત્યારે આવા જ રખડતા કૂતરાઓની સમસ્યા અંગે પગલાં લેવા વડોદરા મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા કૂતરાઓની વસ્તી ગણતરીની કામગીરી એક એનજીઓને સોંપી છે. સર્વે વડોદરામાં કરવામાં આવી રહ્યો છે, જેમાં સર્વે કરતા પહેલા 15-20 દિવસનું એક કામ હોય છે કે જેમાં ગૂગલમાં અલગ અલગ પ્રકારના ટ્રેક્સ બનાવવા પડે, એને કેલ્ક્યુલેટ કરવા પડે, પ્લસ એક એપ્લિકેશન છે ઓએસએમ ટ્રેકર, જેની અંદર અલગ અલગ પ્રકારના ડોગના આઇકોન હોય. તો સપોઝ વડોદરામાં 12 વોર્ડ છે, તો દરેક વોર્ડમાં એક એક ટ્રેક બનાવવામાં આવે છે 25-30 કિલોમીટર અંદાજિત. એ ટ્રેકની શરૂઆત કરતા પહેલા એક એપ્લિકેશન ચાલુ કરી અને પછી એને ફોલો કરતા રહીએ. કૂતરાઓની વસ્તી ગણતરી થોડું અઘરું કાર્ય હોય, દરેક વોર્ડ દીઠ GPS સિસ્ટમ આધારિત વિવિધ સ્થળોએ કૂતરાઓની વસ્તીના આંકડા મેળવાશે
અને ત્યારબાદ કૂતરાઓની વસ્તીને કેવી રીતે કંટ્રોલમાં લાવવી તેમજ કયા વિસ્તારમાં તેનું ખસીકરણ કરવું તે અંગેની માહિતી પ્રાપ્ત કરી કામગીરી હાથ ધરાશે. આજે સર્વે વડોદરામાં શરૂઆત કર્યું છે એ પહેલા એને અમે ભારતમાં ઘણી જગ્યાએ અને વિદેશોમાં ઘણી જગ્યાએ કરેલું છે. ફક્ત એટલું જ નહીં કે આ માહિતી મળશે તે આપણને આટલા કૂતરા છે, પણ ફ્યુચરમાં 2-4 વર્ષ પછી તમે જો ફરીવાર એના એ ટ્રેક ફોલો કરો અને જોવા મળો કે કેટલા કૂતરા 2 વર્ષ પહેલા હતા અને કેટલા કૂતરા 2 વર્ષ પછી છે, તો એકચ્યુઅલી આપણને એક ઇમ્પેક્ટ ખબર પડે કે આપણે જે કામ કર્યું ખસીકરણનું એનાથી 2 વર્ષમાં આ રિઝલ્ટ મળ્યું આપણને. રખડતા કૂતરાઓની સમસ્યા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ એપ્સ દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. અગાઉ અમદાવાદ સહિત દેશમાં વિવિધ સ્થળોએ કૂતરાઓની વસ્તીના સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. ગુજરાતમાં અમદાવાદ બાદ આ પ્રકારનો આ બીજો સર્વે છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ફિક્કીના લેડીઝ ઓર્ગેનાઇઝેશન ચેપ્ટરના ઉપક્રમે મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ યોજાયો હતો. ઉદ્યોગ સાહસિક મહિલાઓ સાથે મુખ્યમંત્રીએ ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી. ફિક્કીની મહિલા ઉદ્યોગ સાહસિકોએ પણ સાંપ્રત સમયમાં ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રની દેશ અને રાજ્યની વિકાસ યાત્રામાં મહિલા ઉદ્યોગકારોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. મહિલાઓ ઔદ્યોગિક ક્ષેત્રે પણ વધુ સહભાગી બને તેવી પણ આનંદીબેને આશા વ્યક્ત કરી હતી અને પ્રોત્સાહન આપ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને વિવિધ પ્રસંગે ભેટ મળેલ ભેટ સોગાદોની હરાજી કરી ઉપજેલ રકમને કન્યા કેળવણી માટે આપવાની શરૂઆત કરી હતી. આ પરંપરા મુજબ આજે અને આવતીકાલે 2 દિવસનું પ્રદર્શન અને વેચાણ જૂનાગઢ ખાતે યોજાયું છે. મુખ્યમંત્રીને ભેટ સ્વરૂપે મળેલી 386 વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ તમામની 5.5 લાખ જેટલી કિંમત ઉપજવાનો અંદાજ છે. 2 દિવસ દરમિયાન આ પ્રદર્શન અને વેચાણ યોજાશે. આ ચીજવસ્તુઓની મળનારી રકમ કન્યા કેળવણીના વિકાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં આધુનિક બેન્કિંગ તરફ પ્રયાણ કરતી રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બુખીરિયા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે ગુજરાતની તમામ કોઓપરેટિવ બેન્કોએ મોદી સરકારની જનધન યોજના હેઠળ ગરીબોના બેન્ક ખાતા ખોલવામાં વિશેષ યોગદાન આપવું જોઈએ. પર્યાવરણની જાળવણી એ આપણા સૌની નૈતિક ફરજ છે, પરંતુ આ અંગે નાના બાળકો વધુ સજાગ હોય તેવું સી દ્વારા ચલાવાયેલા પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટમાં જોવા મળ્યું હતું. જોઈએ એક અહેવાલ. પર્યાવરણની જાળવણી ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય છે એ નિર્વિવાદ સત્ય છે. ઝડપી જીવનશૈલી અને વિકાસની દોડમાં પર્યાવરણની જાળવણીમાં ક્યાંક કચાશ રહી ગઈ. હવે આ જ કામ દેશનું ભાવિ એવા બાળકો દ્વારા કરવામાં આવે એટલે સોનામાં સુગંધ ભળે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા સીઈ તથા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટ હેઠળ શાળાઓમાં ઉર્જા બચત, સ્વચ્છતા, વૃક્ષારોપણ વગેરે વિષયો પર સ્પર્ધા કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાંથી 2500 જેટલી શાળાઓએ ભાગ લીધો, જેમાંથી પ્રથમ 98 શાળાને નેશનલ નોમિનેશન સમાવવામાં આવી અને અંતે 45 શાળાઓને પસંદ કરી પર્યાવરણ મિત્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. हमने बहुत बड़े एफर्ट से शुरुआत नहीं करी. हमने सबसे पहले जागरूकता अभियान कोशिश करी, शुरुआत करी, और हमने अपने छोटे बच्चे प्री प्राइमरी लेवल से लेकर के और हमने क्लास 12 तक अपनी क्लास में एनर्जी मॉनिटर्स बनाए. तो जिनकी ड्यूटी थी कि जब भी बच्चे क्लासरूम छोड़ें तो हमेशा वो स्विच ऑफ करके जाएंगे फैंस और छोटी छोटी चीज़ों की तरफ ध्यान देंगे. પર્યાવરણની જાળવણી અંગે હજુ વિરાટ કાર્ય દેશમાં કરવાની જરૂર છે ત્યારે બાળકોમાં શાળાના સમયથી જ પર્યાવરણની જાળવણીના સંસ્કાર આપવામાં આવે તે જરૂરી છે. ચેન્જ માઇન્ડસેટ મે ભી હોના પડેગા. હમ ક્યા સોચતે હૈ, કૈસે સોચતે હૈ, તો કાફી ચેન્જીસ ચાહિયે. પોલિટિકલ લીડરશિપ કો ભી બહોત કામ કરના પડેગા. જો નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પર્યાવરણની સાથે ખર્ચનો પણ બચાવ થઈ શકે છે. इस प्रोजेक्ट का सेकंड स्टेज था कि हमने लैंडफिल के अराउंड ट्रीज़ प्लांट करे, क्योंकि जो लैंडफिल है उसमें बहुत कार्बन डाइऑक्साइड है और ट्रीज़ को प्लांट करके हमने ऑक्सीजन कवर इंक्रीज़ करा. एक था गो ग्रीन का प्रोजेक्ट जिसमें हमें ट्रीज़ प्लांट करने थे और एक इलेक्ट्रिसिटी और बाकी एनर्जी सेव करने का प्रोजेक्ट पे हमने किया था, उस पर हमें प्राइज मिला. सीई द्वारा आ प्रसंगे पर्यावरण साथी हेल्पलाइन लॉन्च करवामां आवी
જેના દ્વારા વધુ શાળાઓ માહિતી મેળવીને આ પ્રોજેક્ટ અંતર્ગત જોડાઈ શકે છે. સ્કૂલમાં જ્યારે શિક્ષકો જ્યારે આ પ્રવૃત્તિ હાથમાં લે છે ત્યારે એમને અમુક પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોને જવાબ ક્યાંથી મળવા એ ઘણીવાર સવાલ હોય છે, પણ બધાની પાસે મોબાઈલ ફોન આજે છે એટલે એક આ ટોલ ફ્રી નંબર કર્યો છે જેનાથી એ કોઈ પણ ભાષામાં ગુજરાતીમાં આપણે પ્રશ્ન પૂછી શકે છે, એનો જવાબ મળે છે. આપણો દેશ આજે વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને એ દેશનું ભાવિ જો પર્યાવરણની જાળવણીમાં લાગી જાય તો સસ્ટેનેબલ ગ્રોથ કરવો સહેલો થઈ શકે. નાની ઉંમરથી જ શાળાના બાળકોને આપવામાં આવેલા પર્યાવરણની જાળવણીના સંસ્કારથી બાળકોની સાથોસાથ દેશનું ભાવિ પણ સુરક્ષિત બની રહેશે. જતીન ભટ્ટની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારોની ઝલક. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નોર્વેની યાત્રા દરમિયાન લીધી નોર્વે નરેશ હરાલ્ડ પંચમની મુલાકાત. રાષ્ટ્રપતિ નોર્વેથી ફિનલેન્ડ જવા રવાના. કેનેડાના વિદેશમંત્રી જ્હોન વાયર્ડે ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની લીધી મુલાકાત. બંને નેતાઓ વચ્ચે થઈ દ્વિપક્ષીય મંત્રણા. ઇન્ચિયોન એશિયન રમતોમાં પદકો જીતીને આવેલા રમતવીરોને સન્માનિત કરતું ખેલ મંત્રાલય. સ્વર્ણપદક વિજેતાઓને 20 લાખ, રજતપદક વિજેતાઓને 10 લાખ અને કાંસ્યપદક વિજેતાઓને 6 લાખના રોકડ ઇનામો. ખેલાડીઓએ પ્રધાનમંત્રીની લીધી સૌજન્ય મુલાકાત. વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલા અંગે ચેતવણી આપતા કહ્યું, ઇબોલા વાયરસ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો. ઇબોલા વિરુદ્ધ જાગૃતિ અભિયાન તીવ્ર બનાવવા આપ્યું આહ્વાન. ઉત્તર અફઘાનિસ્તાનના સારીપુલ પ્રાંતમાં તાલિબાનો કાફલા પરના હુમલામાં 22 પોલીસ અધિકારીઓના મોત. આતંકવાદીઓએ પોલીસના 10 વાહનોને ચાપી આગ. ઇરાકમાં શિયા બહુમતી વિસ્તારમાં 1 કલાકમાં 3 બોમ્બ વિસ્ફોટમાં થયા, 22ના મોત. હુદહુદને પગલે વન ડે રદ થતાં ભારતે ગુમાવ્યું રેન્કિંગ. ઓસ્ટ્રેલિયા બન્યું નંબર 1. તલોદ તાલુકાના હરસોલ નજીક 2 મોટરસાઇકલ વચ્ચે થયેલ અકસ્માતમાં 1નું મૃત્યુ. ખેડા ધોળકા ધોરીમાર્ગ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતથી લાગેલી આગમાં બંને ડ્રાઈવર આગમાં ભડથું. કારણ જાણવા લેવાશે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા તેમજ મોહરમના તાજિયા અંગેની વ્યવસ્થા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે યોજી બેઠક. પોલીસ તંત્ર સહિત તમામ વિભાગના અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ. હુદહુદને કારણે વેરવિખેર થયેલા વિશાખાપટ્ટનમની વડાપ્રધાને લીધી મુલાકાત. ઓરિસ્સાના અસરગ્રસ્ત વિસ્તારોનું પણ કર્યું હવાઈ નિરીક્ષણ. પુનઃનિર્માણ માટે નરેન્દ્ર મોદીએ કરી 1000 કરોડની કેન્દ્રીય સહાયની જાહેરાત. આવતીકાલે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન. મોદી લહેર કસોટીની એરણ પર. 19 ઓક્ટોબરે પરિણામ. વહીવટીતંત્ર સજ્જ, સલામતીનો લોખંડી બંદોબસ્ત. કાશ્મીરને ધરાર આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની પાકિસ્તાનની વિનંતી ફગાવતું યુએન. કાશ્મીરનો મુદ્દો પરસ્પર સંમતિથી ઉકેલવા આપી શીખ. મોંઘવારીમાં નોંધાયો ઘટાડો. જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર છેલ્લા 5 વર્ષના ન્યૂનતમ સ્તરે. પંચાયતી રાજ સંસ્થાની ચૂંટણીના પરિણામો જાહેર. અમદાવાદના કાંકરિયા વોર્ડની બેઠક જાળવી રાખતું ભાજપ. પરિણામ પોતાની તરફેણમાં આવ્યું હોવાનો ભાજપ કોંગ્રેસનો દાવો. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસના માધ્યમથી આપણે રોજ રાત્રે 8:30-9 રૂબરૂ થઈએ છીએ. ન્યૂઝ ફોકસ વિશેનો આપનો અભિપ્રાય અને સૂચન અમને મોકલો samachar@gmail.com પર. મિત્રો, અમારા એક નવા પ્રયાસ અનુસાર અમે યુટ્યુબ પર અમારા બુલેટિન્સ અપલોડ કરીએ છીએ. ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ આપો અને નિહાળો અમારા લેટેસ્ટ બુલેટિન્સ. ઉપરાંત www.ddgirnar.com પરથી પણ આપ દેશ વિદેશના સમાચારો જાણી શકો છો. નિષ્પક્ષ અને આધારભૂત માહિતી મેળવવા ફોલો કરો અમારું ટ્વિટર હેન્ડલ ddgirnarlive. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.